कोरोना वायरस थी गत वर्षे पहली लहेर आ वर्षे बीजी लहेर अने हवे त्रीजी लहेर दस्तक थई रही छे। तारे कोरोना वायरस थी संक्रमित थवाना कारणे अनेक लोकोए पोताना जीव गुमाव्या छे अने अनेक परिवारोनो माळो विखरायो छे। जो कि कोरोनानी पीड़ित दर्दीओने बचावा प्राणवायु जरूर पड़ती होय छे अने आ प्राणवायु माटे पीड़ा तो परिवार आम तेम रस्ते भटकता नजरे पड़ा था। જ્યારે કે ઓક્સિજન ના મળવાના કારણે અનેક લોકોના મોત થયા હતા। કોરોના મહામારીમાં ઓક્સિજન વગર લોકોએ તડપી તડપીને પોતાના જીવ ગુમાવતા અત્યારે માણસને હવા અને ઓક્સિજનની કિંમત સમજાય છે। જેમાં ધાનેરા તાલુકાના ભાંજણા ગામમાં યુવાનોએ આજે પ્રાણવાયુનું વાવેતર કર્યું હતું। એટલે કે પોતાના ગામમાં આવેલા મામા બાપજીના મંદિરે ગામમાં યુવાનોએ ભેગા થઈને પીપળ અને વડનું છોડનું વૃક્ષારોપણ કર્યું હતું। તો આ તરફ ધાનેરા તાલુકામાં વૃક્ષ નિધન કરવાનું કામ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે, જે વૃક્ષો શીતળ છાંયો આપે છે અને હવાની શુદ્ધ રાખવાની સાથે સાથે આપણને ઓક્સિજન પૂરું પાડે છે। તે ધરતીથી શોભા વધારવા વૃક્ષોને આજના મહત્વાકાંક્ષી લોકો પોતાના સ્વાર્થ માટે કાપી રહ્યા છે, જેના કારણે આજના વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ થવા લાગી છે। ઋતુ પ્રમાણે વરસાદ ઓછો પડતો અથવા તો વારંવાર કમોસમી વરસાદ તેમજ ધરતી પરથી કેટલાય જીવજંતુઓના નાશ થઈ રહ્યો છે। જ્યારે કે ધાનેરા તાલુકાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પણ ઊંડા જતા રહ્યા છે, જેથી લોકોને રોજ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને સિંચાઈ માટે પણ પાણી મળતું નથી। આવી વિકટ સ્થિતિને જોઈને પર્યાવરણને નુકસાન કરવા લોકો અચાવતા નથી। જોકે વૃક્ષોને બચાવવા માટે અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે અને અનેક યુવાનો પર્યાવરણની રક્ષા માટે આગળ આવી લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે। ત્યારે ધાનેરા તાલુકાના ભાંજણા ગામમાં યુવાનોએ ભેગા મળી લોકોમાં જાગૃતિ આવે તે માટે પીપલ વન બનાવવાનું નક્કી કર્યું છે। આ ભાંજણા ગામમાં કોરોના વાયરસના કારણે થયેલ મૃત્યુનો ભૂલાય તેમ નથી। ગામમાં પરિવારોને પોતાના સ્નેહીજનોને ખોયા છે। નિધન થયેલ તમામને મોક્ષ મળે તે માટે આજે પીપળ અને વડના છોડનું વાવેતર કરી ભાંજણા ગામમાં યુવાનોએ કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। અમારો આ પીપળ વનનો વિચાર પરમ દિવસે જ આવ્યો હતો અને એના પછી અમારા જે મિત્રો હતા એ મિત્રોએ ખૂબ સફળતાપૂર્વક આ વિચારને વધાવી લીધો। માત્ર એક જ દિવસના ટૂંકા સમયગાળામાં 10,000 ફંડ પણ તૈયાર કરી નાખ્યું અને સમગ્ર તૈયારી કરી નાખી અને પૂરા ગામના સહયોગથી આ પીપળવન તૈયાર કરવામાં આવ્યો। કોરોના મહામારીમાં અમારા ગામના જે અવસાન પામેલ છે, સ્વર્ગવાસ પામેલ છે, એમના આત્માને શાંતિ મળે, એમના આત્માને મોક્ષ મળે એ હેતુથી મારા ગામના યુવાનોએ આ પીપળવન તૈયાર કરીને ગામને સમર્પિત કર્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઓક્સિજનની કેટલી કમી છે, દરેક હોસ્પિટલમાં ઓક્સિજનની રાડ છે અને એ અંતર્ગત આપણી ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે પીપળ અને વડ કે જે સૌથી વધારે ઓક્સિજન આપે છે એનું અમે આયોજન કર્યું છે અને આનામાંથી પ્રેરણા લઈ અને બીજા અનેક મિત્રો તૈયાર થાય અને આ ધરતીની શોભા છે વૃક્ષો, જો તમે વૃક્ષોને વાવશો તો આવનારા સમયની અંદર તમને વૃક્ષો બચાવશે, આપણે સૌ જાણીએ છીએ અને એનું આપણે અમલ કરવો જોઈએ। ધાનેરા તાલુકાના ભાંજણા ગામમાં યુવાનોએ કુદરતી સંપત્તિને જાળવી રાખવામાં સંકલ્પ લીધા છે। ધાનેરા તાલુકાના અન્ય ગામોના લોકો પણ વૃક્ષોમાંથી મળતા પ્રાણવાયુને સમજી વૃક્ષારોપણ કરે અને વૃક્ષોના નિકંદનને અટકાવી ગામને વિરાણ થતું અટકાવે।